નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એક સરસ મજાની ભરતી આવેલી છે એના વિશે. જે ભરતી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી છે. જે ભરતીની છે મિત્રો, આજે આપણે તમામ વિગતવાર ચર્ચા કરવાના છીએ. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે કઈ પોસ્ટ માટે ભરતી છે, તો કે એપ્રેન્ટિસની જે પોસ્ટ છે એના માટે સરસ મજાની ભરતી આવેલી છે. પછી વાત કરીએ જરૂરી લાયકાત, તમારે જો અરજી કરવી હોય તો તમારી પાસે શું લાયકાત હોવી જોઈએ એના વિશે વાત કરીએ, તો કે ધોરણ 10 તમે પાસ કરેલું હોવું જોઈએ અને આઈટીઆઈનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ. જેમાં કયા કયા ટ્રેડના ઉમેદવારો અરજી કરી શકશે એના વિશે વાત કરીએ, તો કે કોપા કરેલું હોય, મોટર વ્હીકલ કોઈએ કરેલું હોય, મેકેનિકલ ડીઝલ કોઈએ કોર્સ કરેલો હોય, ઇલેક્ટ્રિકલનો કોર્સ કર્યો હોય, ટર્નરનો કોર્સ કરેલો હોય, વેલ્ડરનો કોર્સ કરેલો હોય, આમાંથી કોઈ પણ એક કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. અને જો મિત્રો તમે આપણી ચેનલ એજ્યુ પ્રવાસની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, અને આ વિડીયો છે તમારા મિત્રો સગા સંબંધી તમામને શેર કરી દેજો, જેથી કરી કોઈ મિત્રોને નોકરી મેળવી હોય તો આમાં અરજી કરી અને નોકરી મેળવી શકે. પછી મિત્રો વાત કરીએ ભરતીની પ્રોસેસ, તો કે પ્રોસેસ છે ઓફલાઈન છે. તમારે રૂબરૂ જઈ અને ફોર્મ મેળવવાનું રહે છે, જે તારીખ 17/8/2022 થી 3/9/2022 સુધીમાં સવારે 11 થી બપોરના 2 સુધીમાં તમારે રૂબરૂ જઈ અને અરજી ફોર્મ મેળવવાનું થશે. પછી મિત્રો ફોર્મ જમા કરાવવાની તારીખ છે 5/9/2022 સાંજના 4 કલાક સુધીમાં તમારે રૂબરૂ જઈ અને ફોર્મ જમા કરાવવાનું રહેશે. ફોર્મ તમારે કઈ જગ્યાએથી મેળવવાનું છે એના વિશે વાત કરીએ, તો કે એ સરનામું છે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ વિભાગીય કચેરી લાઠી રોડ અમરેલી ખાતે તમારે રૂબરૂ જઈ અને અરજી ફોર્મ મેળવી અને ત્યાં ને ત્યાં જમા કરાવવાનું રહેશે. પછી મિત્રો ફોર્મ ભરતા પહેલાં તમારે એપ્રેન્ટિસની જે વેબસાઇટ છે એમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે, અને સાથે તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે જે તમે ફોર્મ જમા કરાવો એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે એના વિશે જોઈ લઈએ, તો કે એપ્રેન્ટિસ જે રજીસ્ટ્રેશન કરેલું હોય એની પ્રોફાઇલની પ્રિન્ટ તમારે સાથે જોડવાની થશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સાથે જોડવાનું, ધોરણ 10ની માર્કશીટ, આઈટીઆઈની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને આઈટીઆઈ કમ્બાઇન્ડ અને ફાઇનલ માર્કશીટ છે એ પણ સાથે જોડવાની થશે, આધાર કાર્ડ જોડવાનું થશે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અરજીમાં તમારી સહી છે અચૂક જગ્યાએ અવશ્ય કરવાની થશે. આટલા ડોક્યુમેન્ટ છે તમે રૂબરૂ જે ફોર્મ જમા કરાવવા જાઓ ત્યારે તમારે ફોર્મની પાછળ ક્રમમાં જે ક્રમ આપેલો છે એ ક્રમ મુજબ જ સાથે જોડવાના થશે. પછી મિત્રો એપ્રેન્ટિસનું રજીસ્ટ્રેશન કરવું હોય તો એની વેબસાઇટ અહીંયા આપેલી છે, જે વેબસાઇટ તમે ગૂગલ ક્રોમમાં ઓપન કરશો એટલે આ રીતની સ્ક્રીન દેખાય છે. જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગિનમાં જઈ યુઝર આઈડી અને પાસવર્ડ નાખી તમારે પ્રોફાઇલની પ્રિન્ટ કાઢવાની રહે છે, અને રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો રજીસ્ટ્રેશનમાં જઈ ન્યૂ રજીસ્ટ્રેશનમાં જઈ તમારે રજીસ્ટ્રેશન કરી અને એની પ્રોફાઇલની પ્રિન્ટ કાઢી અને જે આપણે ઉપર વાત કરી એ મુજબ અરજી સાથે જોડવાની થશે. પછી મિત્રો ખાસ નોંધ જોઈ લઈએ, તો કે કોઈ પણ ટ્રેડમાં એકવાર એપ્રેન્ટિસની તાલીમ પૂર્ણ કરેલી હોય અથવા તો હાલમાં કોઈ પણ જગ્યાએ તાલીમ ચાલુ હોય એવા ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો અરજી કરશો તો આપોઆપ જ કેન્સલ થઈ જશે, જેની તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી. અને આ વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર અવશ્ય કરજો, અને આપણે યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.